ખેડૂત આ શબ્દ સંભળાય એટલે આપણા મનમાં ખેતરમાં ખેડ કરતો, ફાટેલા તૂટેલા કપડે કામ કરતો કે ખેતરમાં હળ ચલાવતો વ્યક્તિ નજરે પડે। પરંતુ એ જ ખેડૂત વર્ષોથી ઇતિહાસના એક એક પન્ના ફેરવી ચૂક્યો હોય તેવું સાંભળ્યું છે ખરું? નહીં જ સાંભળ્યું હોય તો જરા ગીર સોમનાથ જિલ્લાના આંબાવડ ગામના ઉકાભાઈ વઘાસિયાને જોઈ લો। ઉકાભાઈ 75 વર્ષના થઈ ચૂક્યા છે। તેમને જોતા એક વૃદ્ધ અને દેશી માણસની પ્રતીતિ થતી હશે। આજે પણ ખેતી કરી મહેનતનો રોટલો ખાય છે, પરંતુ તેમની અંદર જ્ઞાનનો ખજાનો ભર્યો છે। કારણ કે તેઓ પોતાના 75 વર્ષના જીવનમાં 7000 થી વધુ જુદા જુદા પુસ્તકો વાંચી ચૂક્યા છે। નવાઈની વાત તો ત્યાં લાગશે કે ઉકાભાઈ માત્ર 3 ધોરણ સુધી જ ભણ્યા છે। 3 ધોરણ ભણ્યો અને પહેલું ધોરણ ભણ્યો ત્યાંથી જ વાંચતા જે આવડી ગયું થોડું ઘણું, ત્યાંથી વાંચવાનું શરૂ છે। આજની તારીખ સુધી મારા 75 વર્ષ થયા, બરાબર, અને વાંચું છું, આજની તારીખે વાંચું છું। ગુજરાતી પહેલાં તો વાર્તાઓ વાંચતો હતો, પછી કવિતાઓ વાંચતો હતો, એમ કરતાં કરતાં અખંડાનના લેખ વાંચતો હતો, પછી તેમનું સાહિત્યની રેન્જ વધતી ગઈ, લેખકોની સાથે નવલકથા વાંચતો થયો, પરદેશના ટ્રાન્સલેશનો, આ ધ જંગલ જે અમેરિકાનું છે, શિકાગોનું પુસ્તક એ વાંચ્યું, પછી લે મિઝરેબલ આવા પરદેશના પણ ઘણા વાંચ્યા, આજની તારીખે ગુરજી એફ, પછી આ આપણા રામભાઈ, આવા ઘણા પુસ્તકો વાંચ્યું છે। ઉકાભાઈ વિશે વાત કરવામાં આવે તો તેમને બાળપણથી વાંચનનો ખૂબ જ શોખ છે। તેઓ પહેલા ધોરણમાં વાંચતા શીખ્યા, ત્યારથી લઈને આજ સુધી તેઓ વિવિધ પુસ્તકો વાંચી ચૂક્યા છે। તેમના વાંચનના શોખને કારણે તેમના ઘરમાં જ લાઇબ્રેરી બની ગઈ છે, કારણ કે આજે તેમના ઘરમાં પુસ્તકો મૂકવા માટે પણ કબાટ ફૂટી ગયા છે। પોતાનો ઓરડો પુસ્તકોથી છલકાઈ જતા હવે પોતાની ઓસરીમાં નવા પુસ્તકોની લાઇબ્રેરી બનાવી છે। 1958 થી લઈને આજ સુધીમાં તેઓએ 7000 થી વધુ પુસ્તકો વાંચ્યા છે। આ પુસ્તકોમાં ન માત્ર ભારતના જ પુસ્તકોનો સમાવેશ થાય છે, પરંતુ અમેરિકા સહિતના દેશોના પુસ્તકો અને તેનો ઇતિહાસ તેઓ જાણે છે। ઘરના પહેલા મારા બા, પહેલા મારા બા કહેતા કે આ તારો ગાંડો થઈ જાય, લઈ લે, હજી એ ઘણી વખત એવું થાય કે આને વાંચવાનો રોગ જ છે, પણ કોઈ બધા મારા ઘરના પણ વાંચે છે, ખૂબ વાંચે છે, હવે પુસ્તક મંગાવવાનો, પુસ્તક અત્યારે મોંઘા થયા છે, પણ મારે જે સામાયિકો આવે છે મોટાભાગના આજીવન છે, અને હવે તો પુસ્તક વેચાથી તો લઉં જ છું, પણ સાથે સાથે બીજા ઘણા લોકોના પુસ્તકો આવે છે। હમણાં ઘડીક પહેલાં રિંગ વાગ્યું, એ ભાઈનું માયામૃત અને બિંબ અને પ્રતિબિંબને વાંચેલું, જે આર જોશી, એના એટલા સરસ પુસ્તકો છે કે ન પૂછો વાત। ઉકાભાઈ આજની તારીખે પણ ખેતીની સાથે સાથે 2-3 કલાકનો સમય કાઢીને પુસ્તકો વાંચી લે છે। ક્યારેક તો તેઓ રાત્રિના સમયે પુસ્તકો વાંચતા વાંચતા જ ઊંઘી જાય છે। ઉકાભાઈનો આ પુસ્તક પ્રેમ અદ્ભુત છે, એટલું નહીં, તેમનો આ શોખ આજની પેઢી માટે પણ એક પ્રેરણારૂપી છે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।